चार सवाल में तमने लखवा ये पण तमे होमवर्क में करी नाख्या हशे। हवे आजे आपणे न्यूटनना गतिनो बीजो नियम अने एने साथे संकळायेली केटलीक राशि अने सूत्रोने भणवानुं छे। न्यूटननी गतिना बीजा नियमनुं गाणितिक सूत्र तारणनुं जे मोटो चार भागनो सवाल छे ई तमारा कोर्समांथी निकळी गयो छे, बराबर। પણ નિયમ આપણે શીખવાનો છે એની સાથે કેટલીક રાશિ સંકળાયેલી છે એના વિશે આપણે વાત કરવાની છે। તો જો પહેલી રાશિ છે વેગમાન, બરાબર, એની વિશે વાત કરતા પહેલાં આપણે થોડીક ચર્ચા કરીએ કે આપણે તમે ક્રિકેટ રમતા જોયા હશે કે ક્રિકેટનો બોલ એકદમ ગતિમાં આવતો હોય અને કોઈને વાગી જાય તો ઈજા થાય, ઘણી વખત એવી રીતે ઈજા થઈને મેચમાંથી ખેલાડીને બહાર પણ જતું રહેવું પડે એટલું જોરથી વાગી જાય। આ રીતે બોલ વાગવાથી ક્રિકેટના ખેલાડીના મરી ગયેલા દાખલા ઉપર તમને ખબર છે, બરાબર। પણ ફૂટબોલનો બોલ વાગે તો પણ વાગે છે, પણ એની સામે બેડમિન્ટનનું નાનું શટલ આવે છે એ માથામાં વાગે તો પણ જઈ જતું નથી। અથવા બીજું જોઈએ તો ટેનિસ, ટેનિસના પ્લેયર હોય ટેબલ ટેનિસ રમતા હોય તો ટેનિસનો જે નાનો બોલ હોય એ વાગે છે તો પણ મરી જતા ન, બરાબર। તો અહીંયા કદું સત્ય સંકળાયેલું છે કે કોઈ પણ પદાર્થ દળ છે, કોઈ પણ પદાર્થનું દળ હોય એની સાથે જો એને ગતિ પણ જોડાયેલી હોય તો દળ અને ગતિ બંનેના જોડાવાથી આપણને વધુ અસર મળે છે। પછી એક ઉદાહરણ જોઈએ કે તમે બંદૂકની ગોળી હાથમાં લઈને કોઈની પર નાખશો કે હાલ ભાઈ હેન્ડ્સ અપ નહીં તો હાથ ગોળી મારી દઈશ, ભય હાથ ઊંચા નહીં કરે આપણે દાંત થશે આપણી ઉપર હસશે, પણ એ જ ગોળીને જ્યારે આપણે બંદૂકમાં ભરી અને આપણે એની ઉપર તાકી કે હેન્ડ્સ અપ તો તરત ભરી જાય છે હાથ ઊંચા કરી, શું કામ, ગોળી તો એની જ છે, 2 મિલીમીટર નાનું એક કદ ધરાવતી 2 ગ્રામની ગોળી છે, પણ જ્યારે આપણે હાથેથી નાખીએ છીએ ત્યારે ઓછો વેગ ધરાવે છે અને એટલે એની અસર ઓછી વર્તાય છે। જ્યારે એ જ ગોળીને હું બંદૂકમાં ભરી અને નાખું છું ત્યારે એટલા બધા વેગથી બહાર ફેંકાય છે કે એના વેગની કારણે એની બીજા વ્યક્તિ ઉપરની જે અસર છે એ અચાનક વધી જાય, એને વિંધી એના શરીરે વિંધીને ગોળી આરપાર નીકળી જઈ શકે છે, બરાબર। તો અહીંયા એનું દળ ઓછું છે પણ વેગ વધુ છે તો અસર વધુ। હવે બીજું જોઈએ કે ટ્રક ખૂબ દળદાર છે, આ બધા આપણે જોયું કે એનું જડત ઘણું બધું વધારે કહેવાય, એ ટ્રક ઊભો છે, માણસ દોડતો દોડતો જતો હોય અને એને ટ્રક નથી દેખાતો અને એની સાથે અથડાઈ જશે તો અહીંયા પડી જશે, મામૂલી ઈજા થશે। પણ એ જ ટ્રક જો ખૂબ ઓછા વેગથી એટલે 5 થી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરીને આવતો હોય અને જો માણસ એની સાથે અથડાઈ જાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે, એટલે એનું દળ જ્યારે સ્થિર હતો ત્યારે જે એનાથી અસર થઈ એની કરતાં એની સાથે જ્યારે વેગ જોડાયો ત્યારે થતી અસર એ માણસના મૃત્યુ સુધી પહોંચાડી શકે એટલી બધી મોટી જોવા મળે। તો અહીંયા એ રાશિ જે છે એ આ જે મૂલ્ય વધી જાય છે એ રાશિને વિજ્ઞાનની ભાષામાં કહેવાય વેગમાન, વેગમાન એટલે એની વ્યાખ્યા જોઈએ તો પદાર્થના દળ અને વેગના ગુણધર્મ વેગમાં કહે છે, બરાબર। પછી એનું સૂત્ર તો વેગમાનની સંજ્ઞા પી, પી એટલે વેગમાન, બરાબર, દળની સંજ્ઞા એમ, વેગની સંજ્ઞા બી, બરાબર। એટલે તમે આ સૂત્ર લખો કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, તો આનું સાંકેતિક નિરૂપણાર્થ વેગમાન એટલે પી, દળ એટલે એમ, વેગ એટલે વી, એટલે પી બરાબર એમ ઇન્ટુ વી। હવે એનો એકમ જોઈએ તો તમને દળનો એકમ ખબર છે કિલો, એની સાથે ગુણાકારમાં વેગનો એકમ
દીર્ઘ તો આ દેશમાં જે ભાષું છે એનો એકમ છે. હવે જો અહીંયા દળ વધુ હોય અને ઓછું વેગ હોય તો એ વેગમાં મૂલ્ય વધે છે, બરાબર. દળ ઓછું હોય, દાખલા તરીકે આપણે ગોળી લીધી 2 મિલીગ્રામ ગોળી, પણ એનો વેગ એટલો બધો વધારે હતો કે આપણને વેગમાં મૂલ્ય વધુ મળે છે, બરાબર. હવે આ સાથે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પણ સમજી લઈએ કે આપણે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ તો એ પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. પણ આગળ આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ પદાર્થ તરીકે જો હું ટ્રકને ધક્કો મારું છું તો ટ્રક તો ખસતો જ નથી, બરાબર. પણ સાયકલને તો હું પાછું મારીને ખસેડી છું, એટલે કોઈ પણ પદાર્થ છે એની ઉપર આપણે જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે એના વેગમાં ફેરફાર એના દળ આધારિત હોય છે. જેમ એનું દળ વધુ હોય તો આપણે વેગમાં ઓછો ફેરફાર થાય અને દળ ઓછું હોય તો વધુ ફેરફાર થાય. હલકી વસ્તુને ઘા કરીને નાખીએ છીએ દૂર સુધી એને વધુ વેગ આપી શકાય, બરાબર. એટલે કોઈ પણ પદાર્થ ઉપર હું જ્યારે બળ લગાડીએ એટલે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે છે ત્યારે ફક્ત એના વેગમાં એટલે કે ગતિમાન અવસ્થામાં જ ફેરફાર નથી થતો, એના દળ આધારિત ફેરફાર થાય, બરાબર. અને એ ફેરફારને વેગમાન કહેવાય, એટલે કે વેગમાનમાં ફેરફાર છે, ખાલી વેગમાં જ નહીં પરંતુ એના વેગમાનમાં ફેરફાર. હવે આ વેગમાનનો ફેરફાર હોય એ આપણે આમ કોઈ પદાર્થમાં ધક્કો મારે એટલે કે બળ લગાડી છોડી અથવા તો ઝાચો સમય સુધી બળ લગાડે તો ફેરફાર જુદો જુદો જોવા મળે, એટલે કે વેગમાં બળ લગાડવા વેગમાનમાં ફેરફાર થાય પણ તમે કેટલા સમય સુધી એની ઉપર બળ લગાડી રહ્યા છો એના આધારે એના વેગમાં ફેરફાર થતો જોવા મળે છે. એટલે અહીંયા ન્યૂટનને બીજો નિયમ એ બળની મૂલ્ય શોધવા માટે શોધી શકાય એવો આવ્યો છે. તમારે બળ એનું જે ગાણિતિક સ્વરૂપ પાના નંબર 119 ઉપર એનું જે ગાણિતિક સ્વરૂપ આપ્યું છે એ તો તમારે નીકળી ગયું છે, પણ એની ઉપર જે સૌથી પહેલા ફકરાની અંદર એનો નિયમ આપ્યો છે એ નિયમ તમારે છે કે કોઈ પણ વસ્તુના વેગમાનના ફેરફારનો દર એટલે સમય, કોઈ પણ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના ઉપર લગાડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. એ છે આપણા ન્યૂટનનો બીજો નિયમ. અને વેગમાનના ફેરફારની દિશા એ બળની દિશા હોય એ તો સ્વાભાવિક જ, આપણે જે બાજુ લગાડશું એ બાજુ જ એનો વેગમાન ફેરફાર થશે એટલે એના વેગની દિશા જ એને મળશે, બરાબર. ટૂંકમાં કોઈ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. બળની વ્યાખ્યા તો તમને ખબર જ છે પણ બળનું સૂત્ર
दर दर नो एकम किलोग्राम प्रवेग नो एकम भार मीटर प्रति सेकंड स्क्वेर अने आम पण लखी शकाय केजी इंटू मीटर इंटू सेकंड माइनस बे घात छेदमां होय ने अंशमां लखी तो एने माइनस बे घात तरीके ओळखवामां आवे। હવે આ જે એકમ છે એને વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં ન્યૂટન તરીકે પણ ઓળખવામાં આવે છે। સંજ્ઞા છે કેપિટલ N એટલે બળનો એકમ ન્યૂટન છે। એક ન્યૂટન એટલે કેટલા છે? એક ન્યૂટન એટલે કેજી ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની માઇનસ બે ઘાત। બરાબર, તો અહીં સુધીનો જે મુદ્દો છે એ આપણો નીકળી ગયો છે, પણ આપણે એની વ્યાખ્યા આગળ પહેલાં નોંધાવી હતી। સૂત્ર અને એકમ એ પણ યાદ રાખવા, એક વાતના સવાલ। હવે આ સાથે એની પછીના જે બધા ગણતરીવાળા દાખલા છે એ પણ તમારા કોર્સમાંથી નીકળી ગયા છે। આની પછીનો જે મુદ્દો છે એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે, એ છે, અને એની પછી જે વેગવાન સંરક્ષણનો નિયમ છે એ પાછો કોર્સમાંથી નીકળી ગયો છે। તો અહીંયા હવે આપણે જોઈએ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અને તેને આધારિત કેટલાક કારણોની ચર્ચા। નો ગતિનો ત્રીજો નિયમ, જો આપણે કોઈ વસ્તુ ઉપર બળ લગાડીએ છીએ, બરાબર, એટલે કે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે ત્યારે તરત જ બીજી વસ્તુ પહેલી વસ્તુ ઉપર બળ લગાડે છે। આ ચોક્કસ નિયમ છે કે ક્યાંય એકલા અટલા બળનું અસ્તિત્વ નથી, એક બળ લગાડતો હોય તો આમ બીજું બળ લગાડે લગાડે ને લગાડે, બરાબર। એટલે જો એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે તો સામે બીજી વસ્તુ ઉપર તત્કાળ તે પહેલી વસ્તુ ઉપર બળ લગાડશે। પહેલી વસ્તુએ જે બળ લગાડ્યું એને ક્રિયાબળ કહીએ, તો બીજી વસ્તુએ જે સામો બળ લગાડ્યું એને પ્રતિક્રિયાબળ કહેવાય, બરાબર। તો આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંનેના મૂલ્ય સમાન અને પરસ્પર વિરોધી શકે, કેમ કે એક આ બાજુથી લગાડે છે તો બીજું એને બીજી બાજુથી બળ લગાડે છે, આ અને આમ ખેંચશે તો બીજું એને આમ ખેંચશે, આને આમ ધક્કો મારશે તો બીજું એને આમ ધક્કો મારશે। એટલે ટૂંકમાં પહેલી વસ્તુએ લગાડેલા બળને ક્રિયાબળ કહેવાય, તો એની સામે બીજી વસ્તુએ જે સામો ક્રિયાબળ લગાડ્યું છે એને પ્રતિક્રિયાબળ કહેવાય। તો ન્યૂટનનો ત્રીજો નિયમ એ કહે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન વિરુદ્ધ દિશામાં હોય છે। ક્રિયાબળ કોણ કહેશું? તો કે એક વસ્તુએ પહેલી વસ્તુએ બીજી વસ્તુ પર લગાડેલા બળને ક્રિયાબળ કહેવાય છે, અને બીજી વસ્તુએ પહેલી વસ્તુ પર લગાડેલા તત્કાળ બળને પ્રતિક્રિયાબળ કહે છે। એને આઘાત અને પ્રત્યાઘાત તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર। હવે આ નિયમને સાબિત કરતો પ્રયોગ તમારે આપ્યો છે, અહીંયા મેં તમને એની આકૃતિ પણ મૂકી છે, એમાં તમે ધ્યાનથી જુઓ કે એક દીવાલ સાથે હૂક લગાડી અને એક સ્પ્રિંગ કાંટાને લગાડેલો છે। આ સ્પ્રિંગ કાંટાને ડી એમ નામ આપ્યું છે, એના હૂક સાથે બીજા સ્પ્રિંગ કાંટા છે એનો સ્પ્રિંગને જોડી છે, અને બીજા છેડેથી એ બીજા સ્પ્રિંગ કાંટાને ખેંચવામાં આવે છે, બીજા સ્પ્રિંગ કાંટાને એ નામ આપવામાં આવ્યું છે। તમારે અહીંયા મેં આકૃતિ મૂકી, એમાં જો જ્યારે આપણે પહેલા સ્પ્રિંગ કાંટા એ સ્પ્રિંગ કાંટાને આમ ખેંચીએ છીએ ત્યારે એ સ્પ્રિંગ કાંટો છે એ બી સ્પ્રિંગને ખેંચે છે, બરાબર। એટલે અહીંયા તમે જુઓ કે બી એ એ ઉપર બળ લગાડે છે અને એ બી ઉપર બળ લગાડે છે। હવે અહીંયા આપણે એ પણ જોવાનું છે કે સૌથી પહેલાં આપણે બી છે એને એ ઉપર જે આમ ખેંચાણ બળ લગાડે, જો એ ક્રિયાબળ કહીએ તો એ બી ઉપર જે ખેંચાણ બળ લગાડે એને પ્રતિક્રિયાબળ કહેવાય,
બરાબર અને સ્પ્રિંગ કાંટાની અંદરનું જે માપ છે તો સ્પ્રિંગ કાંટો છે આ બલ્ક મૂલ્ય દર્શાવતો હોય એવો સાધન છે તો બી એ જે એ ઉપર બળ લગાડ્યો છે એ બીમાં દેખાશે અને એ બી ઉપર જે બળ લગાડ્યું છે એમાં દેખાશે અને બંનેના મૂલ્ય તમે જુઓ તો સમાન છે પરંતુ બંનેની દિશા વિરુદ્ધ છે તો આ પ્રયોગ દ્વારા અહીંયા એ લોકોએ સમજાવ્યું છે કે પ્રતિક્રિયા બળ ક્રિયાબળની વિરુદ્ધ દિશામાં અને એના જેટલું જ હોય છે તો આ ન્યૂટનના ત્રીજો નિયમ છે એનો વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય આની ઉપર તમારે એવો સવાલ પણ પૂછે છે કે ન્યૂટનનો ત્રીજો નિયમ લખો અને તેના આધારે કેટલાક ઉદાહરણ આપો બરાબર અને બીજા કારણો પણ પૂછે છે એક કારણ છે કે બંદૂકમાંથી ગોળી છોડે છે બરાબર તો બંદૂકમાંથી જે આપણે ગોળી છોડીએ તો બંદૂકે ગોળી ઉપર લગાડેલું બળ છે ક્રિયાબળ છે તો સામે ગોળી બંદૂક ઉપર તો બળ લગાડશે લગાડશે ને લગાડશે એ પ્રતિક્રિયા બળ છે હવે ગોળી તો કેટલી છે તો કે નાની એવી 2 મિલીગ્રામની છે બરાબર એટલે આની ઉપર તમે જે બળ લગાડો એટલે કે હું આ ચોકને ફેંકવા માટે જેટલું બળ લગાડું છું એટલું જ બળ હું અહીંયા લોખંડના બોલ ઉપર ફેંકવા માટે લગાડું તો બંનેમાં ઉત્પન્ન થતો વેગ તો કેવો આવશે જુદો જુદો એટલે અહીંયા બંદૂકે જે ગોળી ઉપર બળ લગાડ્યું એ ક્રિયાબળ છે જેની અસર નીચે ગોળી તો બીજા માણસને વિંધી શકે છે અને ગોળી તરત જ બંદૂક ઉપર પ્રતિક્રિયા બળ લગાડે છે એની અસર નીચે અહીંયા બંદૂક છે એ પાછો ધકેલે છે એટલે પાછળ રહેલા જે બંદૂક ચલાવનાર વ્યક્તિએ જો પોતે રાઇફલ એ ખભે ટેકી લેવાય તો તેના ખભા ઉપર જોરથી આઘાત પડશે બરાબર એને વાગશે પરંતુ જો બંદૂકનું દળ આની કરતા ઘણું બધું વધી જાય એટલે કે દળદાર રાખવામાં આવે તો આના દ્વારા જે પ્રતિક્રિયા બળ લાગે છે એની અસર નીચે ઉત્પન્ન થતા વેગનું મૂલ્ય ઘટી જશે આગળ કીધું ને વેગમાનનો ફેરફાર ઘટી જશે એટલે વ્યક્તિને ઈજા થતી નથી બરાબર એટલે બંદૂકનો હાથો છે દળદાર રાખવામાં તમે પિક્ચરની અંદર કોઈ રાઇફલ પિસ્તોલ લઈ અને આ બંદૂક છોડે તો આ પણ હાથ કરે એ હાથ એને કરે નહીં પણ ગોળી બહાર છોડે એટલે કે ક્રિયાબળની સામે ગોળી જે પ્રતિક્રિયાબળ લગાડે બંદૂક ઉપર પ્રતિક્રિયાબળ લાગે એની અસર નીચે બંદૂક છે પાછળ ધકેલાય અને એટલે હીરો કે વિલન જે પિસ્તોલ ચલાવતા હોય એનો હાથ પાછળ ધકેલાય છે તો અહીંયા તમને એ ગોળી ઉપર જે બળ લાગે એની અસર નીચે ગોળી તો દિવાલને વિંધી શકે છે પરંતુ એણે લગાડેલું પ્રતિક્રિયા બળ એટલું જ મૂલ્યનું હોવા છતાં બંદૂક છે એ પાછળ એટલી ધકેલાતી નથી અથવા એનામાં એટલો વેગ ઉત્પન્ન થતો નથી અથવા કારણ પૂછે કે બંદૂકનો હાથો દળદાર રાખવામાં આવે છે તો મુખ્ય કારણ આ છે કે જ્યારે બંદૂક ગોળી ઉપર બળ લગાડે છે ક્રિયા પડે છે એની અસર સામે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર જો અહીંયા નિયમનો ઉલ્લેખ કરવાનો ગોળી બંદૂક ઉપર પ્રતિક્રિયા બળ લાવે એને રિકોઇલ બળ પણ કહેવાય જેની અસર નીચે બંદૂક છે એનામાં વેગ ઉત્પન્ન થાય પરંતુ જો બંદૂકને દળ વધુ હોય તો ઉત્પન્ન થતા વેગનું મૂલ્ય ઘટી જાય છે અને બંદૂક ચલાવનારને ઈજા ટાળી શકે છે માટે બંદૂકનો હાથો દળદાર રાખવામાં આવે છે પછી પુસ્તકમાં બીજું ઉદાહરણ આપ્યું છે કે બોટ ઉપરથી કૂદતો માણસ તો બોટ ઉપરથી એને સામે જે કૂદીને જવાનું છે સ્થળ વધુ દૂર હોય તો ત્યાં સુધી કૂદકો લગાવવા માટે એ બોટને પાછળની તરફ ધકેલે છે જેને લીધે બોટ તેની ઉપર આગળ તરફ બળ લગાડે છે અને માણસ આસાનીથી કૂદી અને કિનારા પર પહોંચી શકે છે બરાબર પછી આપણે ચાલીએ છીએ ત્યારે તમે જો આપણા પંજા દ્વારા આપણે પૃથ્વીને પાછળ ધકેલીએ છીએ અને પૃથ્વી આપણને આગળ ધકેલે છે એટલે ક્યાંય પણ તમે એમ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના ઉદાહરણ આપો તો બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે ગોળી દ્વારા બંદૂક ઉપર પ્રતિક્રિયા બળ લાગે છે બોટ ઉપરથી કૂદતો માણસ કિનારા તરફ ધકેલાય છે તો કે કારણ કે બોટ છે એના પગ દ્વારા તે પાછળ તરફ બળ લગાડે છે એ ક્રિયાબળ છે અને બોટ
તેને આગળ તરફ ધકેલે છે, એ પ્રતિક્રિયા બળ છે. એવા તમે બીજા ઘણા ઉદાહરણ એમાં આપી શકો છો, બરાબર. અને કારણ જોવા કારણે આવે છે તમારે, તે કારણ પણ તમે લખી શકો છો. તો આમ અહીંયાનો ત્રીજો નિયમ અને એની સાથે જોડાયેલા ઉદાહરણો છે એ લખી નાખવાના, એની સાથે જે કારણો પૂછાય એ પણ જોઈ લેવાના. એની પછીનો જે બીજો મુદ્દો છે વેગમાનનું સંરક્ષણ, એ મુદ્દો તમારા કોર્સમાંથી નીકળી ગયો છે. એની સાથે જોડાયેલા દાખલાઓ પણ આપણા કોર્સમાં સવાલની ચર્ચા છે, સ્વાધ્યાયની ચર્ચા જે આપણે આની પછીના પીરિયડની અંદર કરીશું. એમાં કેટલાક બીજા સવાલ પણ આપ્યા છે એની પણ ચર્ચા કરીશું.